નમસ્કાર મિત્રો હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે સ્વચ્છ ભારત મિશન અભિયાન હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા હવે બાર હજાર રૂપિયા શૌચાલય બનાવવા માટે આર્થિક સહાય કરવામાં આવે છે એનો જે ઓનલાઈન ફોર્મ છે એ ભરાવવાના ઘણા સમયથી બંધ હતા પરંતુ હવે ફરીથી શરૂ થઈ ગયા છે તમે રજીસ્ટ્રેશન કરાવી અને પોતાની જાતે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તો આર્થિક સહાય છે બાર હજાર રૂપિયા શૌચાલય બનાવવા માટે એ આપણા એકાઉન્ટમાં કેવી રીતે જમા લેવાની છે એનું રજીસ્ટ્રેશન કરી અને ફોર્મ કેવી રીતે ભરવાનું છે એ આજના વિડીયોમાં જોવાનું છે સાથે સાથે કયા કયા ડોક્યુમેન્ટ્સ તમારે રાખવાના છે એ પણ હું તમને વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ જણાવું છું વિડીયોની શરૂઆત કરતા પહેલાં ચેનલ પર તમે નવા હોય તો એક નાનકડી સબસ્ક્રાઈબ કરી દેશો અને વિડીયો સારો લાગે તો લાઇક શેર અવશ્ય કરશો તો આ રીતે સૌ પ્રથમ ગૂગલ ક્રોમ કે પણ બ્રાઉઝર ઓપન કરી ત્યાં સર્ચ બારની અંદર તમે સ્વચ્છ ભારત મિશન ડોટ જીઓવી ડોટ ઇન આટલું લખી અને સર્ચ કરવાનું છે એટલે આ વેબસાઇટ પર તમે આવી જશો આ ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ છે આની લિંક તમને હું ડિસ્ક્રિપ્શનમાંથી આપી દઈશ એટલે તમે સીધા આ પેજ પર આવી જશો હવે ત્યાં તમારે અહીં સિટીઝન કોર્નરની અંદર એપ્લિકેશન ફોર્મ ફોર આઈ એચ એચ એલ આ ઓપ્શન તમને જોવા મળશે તો એના પર ક્લિક કરો ત્યાં ક્લિક કરશો એટલે એસ ડોટ જીઓવી ડોટ ઇન એની વેબસાઇટ પર તમને લઈ જશે હવે તમે કહેશો કે આની લિંક આપો તો આની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ હવે ત્યાં સૌપ્રથમ આપણે સિટીઝન રજિસ્ટ્રેશન કરવું પડશે કોઈ વ્યક્તિએ આની અંદર રજિસ્ટ્રેશન પહેલાંથી જ કરેલું હોય તો એ મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખી લોગ કરી શકશે મેં અહીં રજીસ્ટ્રેશન કરેલું નથી તો હું નવું રજિસ્ટ્રેશન કરવા માટે સિટીઝન રજિસ્ટ્રેશન પર ક્લિક કરીશ હવે જે વ્યક્તિનું તમે રજિસ્ટ્રેશન કરવા માંગો છો એનો મોબાઈલ નંબર અહીં નાખી દેવાનો છે જે મોબાઈલ નંબર નાખો છો એ જ તમારું લોગ આઈડી રહેશે તો આ પણ ખાસ ધ્યાનમાં રાખશો ત્યાર પછી અહીં ફૂલ નામ નાખી દો અહીં મેલ ફિમેલ પસંદ કરી દો અહીં રેસિડેન્ટિયલ એડ્રેસ એટલે તમારું રહેઠાણ એડ્રેસ નાખી દો અહીંથી સ્ટેટ પસંદ કરી દો અને ત્યાર પછી એ કેપ્ચા કોડ અહીં દાખલ કરીને સબમિટ બટન પર ક્લિક આપો હવે તમારી સ્ક્રીન પર આ રીતનો મેસેજ જોવા મળશે યુ હેવ સક્સેસફુલી રજિસ્ટર્ડ કાઇન્ડલી યુઝ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર એઝ લોગ ઇન આઈડી એન્ડ લાસ્ટ ફોર ડિજિટ એઝ પાસવર્ડ ફોર લોગ ઇન એટલે અહીં શું કહે છે કે તમારો મોબાઈલ નંબર છે એ જ તમારો યુઝર લોગ ઇન આઈડી રહેશે અને પાસવર્ડ છે એ તમારા મોબાઈલ નંબરના છેલ્લા ચાર અંકો ધ્યાનમાં લેવાના છે તો અહીં ઓકે બટન પર ક્લિક આપી દો હવે ફરી પાછા હતા એના એ જ પેજ ઉપર તમારે આવી જવાનું છે અહીં તમે જે મોબાઈલ નંબર નાખ્યો છે મોબાઈલ નંબર નાખવાનો છે ત્યાર પછી પાસવર્ડની અંદર મોબાઈલ નંબરના છેલ્લા ચાર અંકો દાખલ કરી આ કેપ્ચા કોડોએ નાખી અને સાઇન ઇન પર ક્લિક આપવાનો છે હવે આ પ્રમાણે પાસવર્ડ ચેન્જ કરવા માટેનું પેજ ઓપન થઈ જશે અહીં તમારો જૂનો પાસવર્ડ છે મોબાઈલના છેલ્લા ચાર અંકો એ દાખલ કરી દો અને તમારી રીતે અહીં નવો પાસવર્ડ બનાવી લેવાનો છે બંનેની અંદર જે છે બીજું અને ત્રીજું ખાનું છે બંનેની અંદર સેમ પાસવર્ડ નાખવાનો છે પાસવર્ડ છે એ આઠ અક્ષરો કે તેથી વધારે બનાવવાનો છે પાસવર્ડની અંદર એક કેપિટલ લેટર સ્મોલ લેટર અંકો અને ચિહ્નોનો ઉપયોગ કરી મિક્સડ અને સ્ટ્રોંગ પાસવર્ડ બનાવવાનો છે ત્યાર પછી ચેન્જ પાસવર્ડ પર ક્લિક આપો હવે આ રીતનો મેસેજ આવશે પાસવર્ડ હેઝ બીન ચેન્જ સક્સેસફુલી હોમ તો આપણે હોમ બટન પર ક્લિક આપવાનું છે હવે આ રીતનું હોમ બટન પર ક્લિક આપશો એટલે ડેસબોર્ડ ઓપન થઈ જશે તમે મોબાઈલની અંદરથી આ રીતનું ફોર્મ ફિલ અપ કરતા હોય તો જે ડેશબોર્ડ છે એ તમને થોડું આડું ઓળું દેખાશે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી હવે જસ્ટ અહીં ત્રણ જે એપ્લિકેશનના ત્રણ મેનો આપ્યા છે તમને અહીંથી જોવા મળશે તો અહીંથી ન્યૂ એપ્લિકેશન પર ક્લિક આપો હવે એપ્લિકેશન ફોર્મ છે એ ફેઝ ટુ તમે જોઈ શકો છો કે સ્વચ્છ ભારત મિશન ફેઝ ટુ ઓપન થઈ ગયું છે એપ્લિકેશનના ફોર્મ ભરાવાના પણ શરૂ થઈ ગયા છે તમે અહીંથી ફોર્મ સરળતાથી ભરી શકશો એકદમ સિમ્પલ છે ગુજરાત છે તમારે ઓલરેડી પસંદ જ હશે અહીંથી સિલેક્ટ ડિસ્ટ્રિક્ટની અંદરથી તમારો જિલ્લો પસંદ કરી દો ત્યાર પછી થોડું રિફ્રેશ થાય એટલે અહીંથી તાલુકો પસંદ કરી લેવાનો છે અહીંથી ગ્રામ પંચાયત તમારે જે પણ લાગુ પડતી હોય ગ્રામ પંચાયત વિલેજ પસંદ કરી અને હેબિટેશન નેમ તમારે પસંદ કરી લેવાનું છે હવે સેક્શન બીની અંદર આધાર કાર્ડ પર તમારે જે પ્રમાણે નામ હોય એ પ્રમાણે અહીં નામ દાખલ કરવાનું છે હવે ખાસ ધ્યાનમાં રાખશો કે આધાર કાર્ડની આગળની સાઈડ જે પ્રમાણે નામ હોય એ પ્રમાણે જ દાખલ કરવાનું છે પતિનું નામ પાછળ આપ્યું હોય તો આપણે એ નામ અહીં દાખલ કરવાની જરૂર નથી ફક્ત અટક અને નામ જ નાખવાનું છે એટલે ફ્રન્ટ પેજ ઉપર જે પ્રમાણે નામ હોય એ પ્રમાણે નામ દાખલ કરો અને ત્યાર પછી અહીં આધાર કાર્ડ નંબર નાખી અહીં જે ચેકબોક્સ છે એ ખરું કરી અને વેરીફાય આધાર નંબર આના પર ક્લિક કરવાનું છે હવે વેરીફાય આધાર નંબર પર ક્લિક કરશો એટલે સાઈડમાં તમને વેરીફાઈડ સક્સેસફુલનો મેસેજ જોવા મળશે એનો મતલબ કે તમે આધારની જે ડિટેલ નાખી છે એ સાચી છે હવે ઉપર જે નામ તમે દાખલ કરો છો અરજદારનું એના પતિ કે પિતાનું નામ અહીં દાખલ કરવાનું છે ત્યાર પછી અહીં જેન્ડર પસંદ કરી દો અને ત્યાર પછી અહીં કેટેગરીની અંદર એપીએલ કાર્ડ રેશન કાર્ડ એપીએલ છે કે બીપીએલ એ પસંદ કરી દો અને એપીએલ પસંદ કરો તો તમારે આ રીતના બે ચાર ઓપ્શન ઓપન થાય છે અને બીપીએલ તમે પસંદ કરો છો તો પછી અહીંથી તમારે આ પ્રકારના ત્રણ ઓપ્શન જોવા મળે છે હવે અહીં ઓબીસી ઓપ્શન કે ઈબીસી ઈડબલ્યુએસ સી ઓપ્શન આપ્યો નથી તો પછી એથી તમારે જનરલ ઓપ્શન પસંદ કરી લેવાનો રહેશે જો તમે એપીએલ પસંદ કરો છો તો ચાર પાંચ ઓપ્શન તમને અહીંથી બતાવવામાં આવે છે વુમન હેડેડ એચ પીએચ જે હેન્ડિકેપ્સ વુમન છે એમના માટે છે ત્યાર પછી જમીન વિહોણા કોઈ વ્યક્તિ હોય તો એ લોકોએ લેન્ડલેસ વિથ હોમ સ્ટેડ ઓપ્શન પસંદ કરવાનો છે અને કોઈ નાના જમીનદાર હોય તો એ લોકોએ અહીં નાના ખેડૂતો માટે સ્મોલ એન્ડ માર્જિનલ ફાર્મર્સ પસંદ કરવાનું છે હવે અહીં તમારો આધાર કાર્ડ અને કાર્ડ નંબર આપેલો જ હશે અહીં મોબાઈલ નંબર દાખલ કરો ઈમેલ એડ્રેસ દાખલ કરો આ બંને વસ્તુ ફરજિયાત નથી અહીં તમારું એડ્રેસ ફૂલ નાખી દો પરંતુ એ ખાસ ધ્યાનમાં રાખશો કે મોબાઈલ નંબર અહીં ફરજિયાત નથી પરંતુ આપણે ફરજિયાત નાખી દઈશું કેમ કે કોઈ અપડેટ હોય તો એ આપણને મળતી રહે ઈમેલ એડ્રેસ તમે ના નાખો તો પણ ચાલશે હવે સેક્શન સીની અંદર બેંક ડિટેલ નાખવાની રહેશે મેં તમને કહ્યું છે પહેલાં જ કે બેંકની પાસબુક તમારે સાથે રાખવાની રહેશે અહીં આઈએફએસસી કોડ નાખવાનો છે અને જેવું તમે એન્ટર આપશો એટલે પેજ ઓટોમેટિક રિફ્રેશ થઈને આવી જશે અને જે તમારી ડિટેલ્સ છે બ્રાન્ચને લગતી એ અહીં આવી જશે સપોઝ માનો કે આ ડિટેલ ન આવે તો નો યોર આઈએફએસસી કોડ પર ક્લિક કરી અને તમારી બેન્ક અને બ્રાન્ચનું નામ સિલેક્ટ કરી શકશો આટલી વસ્તુ ઓટોમેટિક આવી ગઈ છે હવે અહીં અકાઉન્ટ નંબર નાખી દેવાનો છે એનો એ જ અકાઉન્ટ નંબર અહીં દાખલ કરવાનો છે હવે અકાઉન્ટ નંબર બંને વખત તમે દાખલ કરી દો ત્યાર પછી પાસબુકનો પહેલાં પેજનો ફોટો તમારે અપલોડ કરવો પડશે એનો જે પ્રકાર છે એ પીડીએફ જેપીજી જેપીજી પીએનજી ફો ફોર્મેટમાં તમે અપલોડ કરી શકશો અને એની સાઇઝ છે બસ્સો કેવી કે તેથી ઓછી સાઇઝમાં હોવો જોઈએ હવે એક વખત તમે આ બધું વ્યવસ્થિત ફોર્મ ચેક કરી લેવાનું છે બરાબર ફિલઅપ કર્યું છે કે કેમ તમામ વસ્તુ ઓકે અને એક્યુરેટ હોય સાચી હોય તો પછી એપ્લાય બટન પર ક્લિક આપવાનું છે હવે આ રીતનું સ્ક્રીન પર તમારે મેસેજ આવી જશે યોર એપ્લિકેશન સબમિટેડ સક્સેસફુલી કાઇન્ડલી નોટ ધ એપ્લિકેશન નંબર એટલે તમારે જે એપ્લિકેશન નંબર છે એ સાચવીને રાખવાનો છે ફોર ફર્ધર રેફરન્સ એટલે ભવિષ્યના ઉપયોગ માટે હવે એ જે એપ્લિકેશન નંબર છે એ એનું આપણે સ્ટેટસ ચેક કરવું હોય તો એ કેવી રીતે કરી શકીએ છીએ તો અહીં થ્રી ડોટ આપે છે ત્યાંથી તમારે વ્યૂ એપ્લિકેશન પર ક્લિક આપવાનું છે ત્યાં ક્લિક આપશો એટલે આ પ્રમાણે પેજ ઓપન થઈ જશે અને અહીંથી તમારી એપ્લિકેશન તમને જોવા મળે છે અહીંથી એપ્લિકેશન નંબર છે એ હું કોપી કરી લઉં છું અને એનું સ્ટેટસ જાણવા માટે અહીં વ્યૂ સ્ટેટસ ટ્રેક સ્ટેટસનું ઓપ્શન આપ્યું છે તો લાસ્ટમાં એ ઓપ્શન પર ક્લિક આપો હવે એપ્લિકેશન સ્ટેટસ તમે જોશો એટલે આ પ્રમાણે તમને વિગતો જોવા મળશે ટોટલ પાંચ સ્ટેપની અંદર તમારી એપ્લિકેશન જશે અને ત્યાર પછી છેલ્લા સ્ટેપની અંદરથી તમને બેંક એકાઉન્ટમાં પૈસા જમા મળી જશે તો પાંચે પાંચ સ્ટેપ તમે અહીંથી જોઈ શકો છો એપ્લિકેશન સિક્યુરિટી ડન ત્યાર પછી એલોકેશન ફોર ગેટેગિંગ ત્યાર પછી આઈ એચ એલ એલ ગેટેગીંગ ડન અને ઇ ઇનિશિયેટિવ ગિવન ટુ એપ્લિકેટ તો આ પાંચે પાંચ સ્ટેપ છે એ સફળતાપૂર્વક પાસ થઈ જાય એટલે તમારે ખાતાની અંદર બાર હજાર રૂપિયા જે આર્થિક સહાય છે એ જમા કરી દેવામાં આવશે તો આજના વિડીયો મિત્રો આટલું જોવાનું છે વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ નાનકડી સબસ્ક્રાઈબ કરી દેશો લાઈક શેર અવશ્ય કરશો અને ખાસ સૂચના કે તમામ જરૂરિયાતવાળા સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો જેથી એ લોકો પણ પોતાના ઘરે શૌચાલય હાલ પ્રાથમિક જરૂરિયાત છે તમને ખ્યાલ છે તો એ શૌચાલય પોતાના ઘેર બનાવે અને આર્થિક સહાય મેળવે વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર